પ્રશ્ન મૂકી શકીએ અહીંયા વિદ્યાર્થીઓને શીખવા માટે તત્પર કઈ રીતે બનાવી શકીએ તે માટે આ ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ એક પ્રશ્ન મૂકી શકાય અને તેના ચાર ઓપ્શન છે અહીંયા, જેવી રીતે એમસીક્યુ હોય છે. આ પેન છે જેમાં મેં વાયરનો એક ટર્મિનલનો કનેક્શન આપેલું છે, જે સર્કિટ હું આગળ બતાવું છું. આના દ્વારા વિદ્યાર્થી પ્રશ્ન વાંચી અને ચારમાંથી ગમે તે એક સાચા જવાબ ઉપર વિદ્યાર્થી ટચ કરશે તો લાઇટ થશે. અગર સાચો જવાબ હશે તો ગ્રીન લાઇટ થશે, અને જો ખોટું જવાબ હશે તો રેડ લાઇટ થશે. આવી રીતે આમ વિદ્યાર્થી શીખવા માટે તત્પર બની શકે. અને આનાથી આપણે સમજાવી શકીએ કે અહીંયા નીચે એલઈડીનો જે ટર્મિનલ છે તે એલ્યુમિનિયમનું છે, માટે એલ્યુમિનિયમ સુવાહક છે, એટલા માટે સર્કિટ પૂરી થાય છે અને લાઇટ ગ્લો કરે છે. અગર હું આ જે પેપર છે એ પેપરને ઉપર રાખી દઉં અને પેપરની ઉપર હું ટચ કરું છું એલ્યુમિનિયમને, પણ એ લાઇટ ગ્લો થતી નથી, કારણ કે પેપર છે તે લાકડામાંથી બનેલું છે અને તે વિદ્યુતનું અવાહક છે. આવી રીતે વિદ્યાર્થીઓને આપણે સુવાહક અને અવાહક વિશે સમજાવી શકીએ. હવે હું તમને સર્કિટ બતાવું મેં કઈ રીતે આ TLM બનાવેલું છે. તો TLM બનાવવામાં આવી રીતે મેં સૌ પ્રથમ બે પેન્સિલ સેલ છે તેને નેગેટિવ અને પોઝિટિવ ટર્મિનલને જોડી દીધા છે, જે બેટરી તરીકે કામ કરશે. આવી જ રીતે અહીંયા LED ના એક જે છેડા છે નેગેટિવ ટર્મિનલ બધા કનેક્ટ કરી લીધા છે. એક સેલનું જે નેગેટિવ ટર્મિનલ છે તેનું કનેક્શન મેં LED ના નેગેટિવ ટર્મિનલ સાથે આપેલું છે. એવી જ રીતે આ સેલનું જે પોઝિટિવ ટર્મિનલ છે એ પોઝિટિવ ટર્મિનલને મેં, તમે જોઈ શકો છો, આવી રીતે પેન કેસની અંદરમાંથી રિફિલ કાઢી અને એમાં મેં કનેક્ટ કરેલું છે. હવે આ જે છે કાર્ડબોર્ડની ઉપર આ પેપર ચોંટાડેલું છે ને એવી રીતે આ TLM તૈયાર કરેલું છે. થેન્ક યુ.